તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીશું. દિન વિશેષ, દિન, દૈનિક રાશિ, ભવિષ્ય, કાલનું પંચાંગ પણ જાણીશું અને સાથે જાણીશું કાલ અગિયારસ છે, શું કરવાથી આખો દિવસ સારો જાય, નિત્યક્રમ પ્રમાણે શું કરવાથી આખા દિવસમાં આપણને સફળતા મળે. સાથે જાણીશું બારે રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો છે અને સાથે શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જેનો જન્મદિવસ છે આવતીકાલ. તો આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન, જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે 19/4/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, ચૈત્ર સુદ 11, સિંહ રાશિમાં ચંદ્ર, મન એટ મૂળાક્ષર તો મગા નક્ષત્ર છે. યોગ છે વૃદ્ધિ છે, વૃદ્ધિ નામનો યોગ ચાલે છે અને કરણ વણિજ ચાલે છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી અને વિછોડો પણ નથી, દિવસ સારો અને ચોખ્ખો છે. સૂર્ય સિંહ રાશિમાં ભ્રમણ કરશે. અત્યારે હાલમાં સૂર્ય મેષ રાશિમાં છે, એટલા માટે જ અગ્નિ અત્યારે ધમધમકે છે. સૂર્યનો મેષ, મેષ એટલે કેવો, એકદમ ગરમ, એટલે જ અત્યારે બહાર બજારમાં ગરમી દેખાય તમને. આ રાશિ પ્રમાણે કામ કરે ઋતુ. મેષ રાશિમાં સૂર્ય આવે પછી વૃષભમાં આવે એટલે થોડુંક ઠંડુ થાય. તો આ સૂર્ય રાશિ પ્રમાણે કામ કરતો હોય છે. તો ચંદ્ર અત્યારે સિંહ રાશિમાં છે, સૂર્યોદય સવારે 6:15 અને સૂર્યાસ્ત સાંજે 7:02 રહેશે. તો ચંદ્રોદય 3:18 અને ચંદ્રાસ્ત 4:11 રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીશું તો 12/13-1/4 અભિજીત મુહૂર્ત રહેશે. તો રાહુકાળ 11/2-12:38 નો રાહુકાળ રહેશે. આ સમય દરમિયાન કોઈ પણ નાના મોટા નવા કામ અભિજીત મુહૂર્તમાં કરી શકાય, સારા કામોની શરૂઆત કરી શકાય. કાલ 11 છે, શુક્રવાર છે, દિવસ સારો છે. તો અભિજીત મુહૂર્તમાં કોઈ પણ સારા કામ કરો, ફળદાયી સુખ મળશે. એવી જ રીતે રાહુકાળ છે તો રાહુકાળમાં સારા કાર્યો નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. વ્રત અને તહેવારમાં વાત કરીએ તો કામદા એકાદશી અને દિવસ એકંદરે બહુ સારો છે. કાલે કામદા એકાદશી છે, ભગવાન વિષ્ણુનું નામ લેવાનું ભૂલશો નહીં. તો આ રાહુકાળ છે, રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરવી. જી બેન, જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષ કાલે કામદા એકાદશી, શુક્રવાર, લક્ષ્મીનારાયણ, જ્યાં લક્ષ્મીનારાયણ સાથે બિરાજે છે એ જગ્યા ઉપર હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. અને કાલે કામદા એકાદશી છે, વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ કરવો બહુ જ ઉત્તમ રહેશે. પીપળે જળ ચડાવવું ઉત્તમ રહેશે. નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરવી ઉત્તમ રહેશે. આ ત્રણ વસ્તુ કીધી છે, ત્રણે કરજો, લાભ થશે. પીપળે જળ ચડાવવાનું અવશ્ય ભૂલશો નહીં, ગાયને કેળા ખવડાવવાનું અવશ્ય ભૂલશો નહીં અને વિષ્ણુ સહસ્ત્ર નામાવાલીનો પાઠ કરવાનો અવશ્ય ભૂલશો નહીં. ત્રણે કરજો, લાભ રહેશે. જી બેન, જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસનું પહેલું ચોઘડિયું લાભ રહેશે 7:51-9:27, પછી અમૃત ચોઘડિયું 9:27-11:02 રહેશે. તો ત્રીજું શુભ ચોઘડિયું 12:38-2:14 રહેશે. એટલે કે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ, નવા નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકે એમ છે. રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 9:50-11:14 રહેશે. આ રાત્રિના ચોઘડિયા સમય દરમિયાન કોઈ પણ સારા કામ કરો, સારું ફળ મળશે. જી બેન, જી મહારાજ, હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળાનો અંક 12 થતો હોય તેવા વ્યક્તિઓનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. મૂળાંક 12 અને જન્માંક 12, તમારો જન્મનો સરવાળો 12 થાય છે, તમારો ઘર નંબર 12 છે, તમારી મેરેજ એનિવર્સરીની તારીખ 12 છે. તો 12 અંક શું સૂચવી રહ્યો છે જાણીશું આજે આપણે વિગતવાર. તો મન ની ચિંતા અને ઉદ્વેગ આ 12 અંક સૂચવે છે. જેનો મૂળાંક 12, જન્માંક 12 હોય ને, એના મનની ચિંતાઓ હંમેશા ક્યાંક ને ક્યાંક હેરાનગતિ આપતી જ હોય છે. મન ઉપર ચિંતાઓ રહેતી હોય છે.
અન્યની યોજનામાં બલિ થવાની ચેતવણી આપે છે. કહેવાય ને કે લોકો દગો આપી જાય, અન્યની યોજનામાં તમને દગો મળે. બે વચ્ચે ત્રીજો ફાવે. લોકો કહે કે ભાઈ અહીંયા પૈસા ના ખામા મૂક તેમ કર, અને પછી તમને એમાં નુકસાન થાય. એટલે કે જેનો જન્માંક કે મૂળાંક 12 થતો હોય એ લોકો મહેરબાની કરીને લોકોની વાતમાં આવીને કોઈ નાના મોટા રોકાણ ના કરે, તે તેમના માટે સારું રહેશે. તમારો ઘર નંબર 12 છે કે આ છે, દરેક માટે લાગુ પડે છે. કોઈની વાતમાં આવીને, ત્રીજી વાતો, ત્રીજી વ્યક્તિની વાતોમાં આવીને જો તમે રોકાણ કરશો તો એ નુકસાન થશે. પરિસ્થિતિમાં સભાન રહેવાની સૂચના પણ આપે છે. જે તે પરિસ્થિતિ છે તેમાં સભાન રહેજો, તેનું પણ એ કામ કરે છે. સાથે ઉકેલ માટે અંતર ખોજ, તમારા પ્રશ્નનું નિવારક માત્ર તમે લાવી શકો છો. અંતર ખોજ કરવી પડશે. તમારા દુઃખ લોકોને કહેવાથી હળવા થશે નહીં, તમારા દુઃખ કહેવાથી લોકો એનું નિરાકરણ નહીં આપે, પરંતુ એનાથી રાજી થશે. મૂળાંક 12 વાળાને એમના દુઃખો કહેવાની ટેવ હોય છે. લોકોને એમના નાની મોટી વાતો, દુઃખો બધાને કહેતા હોય છે, અને ક્યાંક ને ક્યાંક એના કારણે એમને અગવડતા ઊભી થતી હોય છે. મિત્ર જ શત્રુ બનતો હોય છે. ઘણી વખત મૂળાંક 12 વાળાને મિત્રો જ શત્રુ બને તેવા યોગ ઊભા થતા હોય છે. તો દુઃખની વાત કોઈને કહેવી નહીં, દુઃખથી ન સાંપડી હોય કોઈને કહેવી નહીં, બતાવી નહીં. ખાસ ધ્યાન રાખવું, આ મૂળાંક 12 વાળા ખાસ ચિત્વે. સાથે સમય કેળવવાની પ્રક્રિયા હોય છે, એકદમ પરફેક્ટ સમયનું કામ કરતા હોય છે. એમના ટાઈમે ટાઈમે શિડ્યુલ ચાલતા હોય છે, ટાઈમે ટાઈમે એમની વસ્તુઓ થતી હોય છે, સમયના ખૂબ પાકા હોય છે. દરેક વસ્તુમાંથી 12 5 અને 7 12 12 એટલે દરેક વસ્તુમાંથી 12 નીકળતા એમને આવડતું હોય છે. જેનો મૂળાંક જન્માંક 12 હોય ને એ લોકો ખૂબ હોશિયાર હોય છે. કોઈ પણ વસ્તુ પ્રક્રિયામાંથી 12 નીકળવું એમને ફાવતું હોય છે, અને દરેક વસ્તુમાંથી 12 કેમનું જવું તે પણ ખૂબ સારી રીતે એમને ફાવતું હોય છે. તો બહુ સરસ એમને આવડત ભગવાને આપેલી હોય છે કે દરેક પ્રક્રિયામાંથી, દરેક વસ્તુઓમાંથી, દરેક ટેન્શનમાંથી કે દરેક દુઃખમાંથી તે ખૂબ સરળતાથી બહાર નીકળી જાય છે. તો આ હતો મૂળાંક અને જન્માંક 12 વાળાનો વિશિષ્ટ લક્ષણ. મૂળાંક 12 વાળા જીવનમાં દરેક જગ્યાએ દુઃખમાંથી, સ્ટ્રગલમાંથી પસાર થઈને બહાર નીકળતા હોય છે, અને આગળ સારી સફળતા અને કેળવણી મેળવતા હોય છે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપે આપી છે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું, અને પ્રથમ ત્રણ રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિવાળા કાલે યોગ્ય આરામ કરે, સમય પૂરતું ધ્યાન આપે, આરામ કરે. તમારી અત્યારે તબિયતને ધ્યાન રાખો. વધારે પડતી મહેનત, વધારે પડતો પરિશ્રમ ક્યાંક ને ક્યાંક તમારી ઊંઘને ઠેસ પહોંચાડી રહ્યો છે. ધ્યાન રાખો, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો. સોના, ચાંદી, પર્સ, પાકીટ, અગત્યની વસ્તુઓ હતાશામાં નથી આવવાનું. કશું પણ થાય, વસ્તુ હતાશામાં નથી કરવાની. સમયની કદર કરવી. આસમાની શુકલર શુભાંક 6 છે. વૃષભ રાશિને સાંજ પછી કોઈ સારા સમાચાર મળે, સાંજ પછી કોઈ સારી વસ્તુ જોવા મળે. દુશ્મન પણ દોસ્ત બની શકે છે. લગ્ન જીવન ખૂબ સારું અને સુંદર રહેશે. દિવસ સારો પસાર થાય. કેસરી શુકલર શુભાંક 2 રહે. તો મિથુન રાશિની વાત કરીએ તો હતાશા મોઢા પર ના લાવવા દેશો. તમારા મોઢા પર હતાશા લાવવા નથી દેવાની. કામનું દબાણ વધ્યા કરશે. એક કામ પૂરું થાય ને બીજું, બીજું કામ પૂરું થાય ને ત્રીજું. એટલે કામના દબાણ વધ્યા કરે. ખોટી માંગણી થાય, નાની મોટી ખોટી માંગણી ના થાય તેનું ધ્યાન રાખજો. થાક લાગ્યા કરે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની ત્રણ રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ નવા સોદા પાર પડે, નાણાંનો નવો સ્ત્રોત વહે, લાંબા ગાળાનો નાનો મોટો લાભ થશે. ખોટો ગુસ્સો ના કરવો. પોપટી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિ સ્વાસ્થ્યમાં સાચવવું, થોડુંક
શ્વાસને લગતી સમસ્યાઓ નાની મોટી થયા કરે, સાચવવાનું. લાંબી મુસાફરી ક્યાં તો નાની મોટી યાત્રા થશે, પ્રવાસ થશે, સમયનો સદુપયોગ કરીને સારી જગ્યાએ સમય તમે કેળવી શકો છો. અને મન અંશમંજસમાં રહ્યા કરે, કથ્થઈ શુભ કલર શુભાંક છ રહેશે. કન્યા રાશિને આર્થિક લાભ થાય, દિવસ સારો પસાર થાય, પૈસા બચાવીને રાખજો, કામમાં આવશે, આવડત કામમાં આવશે, નવો પ્રેમ બંધાય, શુભ કલર કાળો અને શુભાંક સાત રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. હા, એનું નામ છે હર્ષરાજસિંહ. તારીખ, સમય અને સ્થળ કહેશો જન્મના? 6/2/2004. 6 જન્મસ્થળ 6/2/2004. જી. જન્મસ્થળ રાજકોટ. શુક્રવાર નો દિવસ છે, સાતમા સ્થાનમાં સૂર્ય બુધ છે, મંગળ રાહુ નો અંગારક યોગ છે, સરકારી નોકરીના યોગ છે. બેન ચિંતા ના કરો, મેષ નો મંગળ છે પણ જોડે રાહુ છે, એના કારણે એને થોડી સમસ્યા થાય. રાહુ નું પૂજા ઉપાસના કરો, ઓમ રામ રાવે નમના મંત્રનો જાપ કરાવો, એક રાહુ કવચ આવે, રાહુ કવચ એની જોડે રખાવડાવો અને નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવો, આટલું કરશો લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અને કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. જન્મ તારીખ 11/11/2016. જી. સમય બપોરે 12:32. મીન રાશિ નો ચંદ્ર છે, મકર નું લગ્ન ઉત્તર ભાદરા નક્ષત્ર 12 ની તિથિ છે, બુધ શનિ જોડે છે. કુંડળીમાં બુધ શનિ જોડે ને એટલે માણસ ને ભણવામાં તકલીફ પડે, યાદ શક્તિ માં તકલીફ પડે, વસ્તુ આવે ને ભૂલી જાય, આવું બધું થાય. એના માટે નિત્યક્રમ પ્રમાણે તુલસીના 2 પાન ખવડાવો, શંકર ભગવાનને રોજ દૂધ અને લીલા મગ ચઢાવે અને બિલ્વાષ્ટકમનો પાઠ કરતા કરતા જો આ કરશે તો એનાથી એને લાભ થશે. શક્ય હોય તો 7 મુખી રુદ્રાક્ષ અને લાલ દોરામાં પહેરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારે મારી દીકરી માટે પૂછવાનું હતું, એની જન્મ તારીખ 14/11/99 છે. જી. ને લગ્નની વાતો તો આવે છે પણ ક્યાં એનો મેળ પડતો નથી, તો સમય અને સ્થળ કહેશો બેન જન્મનો? એનો સમય 4:22 છે અને અમદાવાદ. જી. હવે અમે એવું છે, સાતમા સ્થાનમાં શુક્ર કન્યા રાશિનો નિશ્નો છે, મકર રાશિનો ચંદ્ર રવિવારનો દિવસ અને 6ની તિથિ હતી, ચંદ્ર કેતુ જોડે છે જેના કારણે સમસ્યા છે. એક ઉપેલ નામનો રત્ન એને પહેલી આંગળીમાં ધારણ કરાવજો ચાંદીમાં. બીજું, શક્ય હોય તો દરરોજ એ ભગવાન હનુમાનજીની ઉપાસના કરે, નિત્યક્રમ પ્રમાણે સંકટ મોચનનો પાઠ કરે, સારું રહેશે, એનાથી એના ઘણી તકલીફો છે દૂર થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. બેબી ના લગ્ન ને જોબ નથી સરખા. વૃષભ રાશિ નો ચંદ્ર સિંહ રાશિ નું લગ્ન કૃતિકા નક્ષત્ર 4ની તિથિ ને શુક્રવાર નો દિવસ છે. સાતમા સ્થાનમાં ગુરુ કેતુ છે તો લગ્નના સ્થાનમાં મંગળ રાહુ નો અંગારક યોગ છે. 2 વસ્તુ સાહેબ ખરાબ છે, એક તો અંગારક યોગ લગ્નના સ્થાનમાં છે અને 7મે ગુરુ કેતુ નો ચંડાળ યોગ છે. એક નવગ્રહનું યંત્ર એની પાસે રખાવડાવો, નિત્યક્રમ પ્રમાણે પીપળે હળદર વાળું જળ ચડાવે, સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાય 11 વાર જમણો પગ મૂકે એટલે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવ 11 વાર બોલાવડાવો. પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરે,
અને મંગળવાર દેવીના મંગળવારના દિવસે તમારા કુળદેવીને એક લાલ ચુંદડી અને કંકુ અર્પિત કરશે તો એનાથી એને ચોક્કસપણે લાભ થશે. આટલું કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. લગ્ન વિશે બેન ને પૂછવાનું છે. જન્મ તારીખ કહેશો એમની? 21/2/91. જી. કોલકી, થર કોલકી, ને સમય બહુ નથી યાદ, સવારે છે પણ કઈ યાદ નથી. ને એના એક વાર લગ્ન થઈ ગયા છે, બીજી વાર ક્યારે થશે? બેન, 12મે શનિ રાહુ છે એટલા માટે આ વસ્તુ બને છે. એમને નિત્યક્રમ પ્રમાણે દરરોજ ભગવાન શંકરની ઉપાસના કરે. દૂધ, મધ અને ચણાની દાળ, દૂધ, મધ અને ચણાની દાળ ભગવાન શંકરને ચડાવવાનું રાખે. સાથે બીજી વસ્તુ, દર પૂનમે ગાયને ઘાસ ચારો ખવડાવે, કેળા ખવડાવે, જેનાથી એને લાભ રહેશે. દરરોજ જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, આટલું કરે, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. હેલો. જી ભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. 10/10/2007. જી. બુધવાર રાત્રે 9:29 ચલો 8:29. જી. સ્થળ? એટલે અભ્યાસ કેવો છે અને આગળ ભણવામાં સફળતા એને મળશે? જી. કન્યા રાશિનો ચંદ્ર અમાસનો જન્મ ને બુધવારનો દિવસ છે ભાઈ. હવે બુધ એનો છે ને છઠ્ઠે છે, તુલા રાશિનો બુધ છે. મંગળ બીજા સ્થાનમાં બહુ સારો છે, પણ બુધ છઠ્ઠે છે. એક દેશી પન્ના એટલે કે ગ્રીન કલરનો ઉનંગ આવે ને ટચલી આંગળીમાં પહેરાવો. દરરોજ જે ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ બુમ બુધાય નમઃ ના મંત્રનો જાપ કરાવો એક માળા. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિનો ફોટો પોતાની પાસે રાખે. જમણી સુંડ વાળા ગણપતિ નો ફોટો એની પાસે રાખે અને જ્યાં ભણવા બેસે છે, જે જગ્યાએ ભણવા બેસે છે તેનું મુખ ઉત્તર કે પૂર્વ બાજુનું હોવું જોઈએ. એનાથી એને વિદ્યામાં વધારો થશે. બુધનો જે ગ્રહ છે નબળો છે, સરસ થશે અને ચોક્કસથી આટલું કરવાથી એને લાભ પણ થશે. જી બેન. જી મહારાજ, અને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. હેલો. જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. 15/10/1969. જી. બપોરે 3:15 વાગે. જી. અમદાવાદ. જી. સવાલ કહેશો આપનો? મને તકલીફ એ છે કે શેર માર્કેટમાં બહુ લોસ થયું છે. વૃશ્ચિક નો ચંદ્ર કુંભરાશિ લગ્ન બુધવારનો દિવસ છે. શુક્ર નબળો સાહેબ, તમારે શુક્ર મેં કીધું ને, જ્યારે પણ શેર બજારમાં કે પછી આ રીતે દલાલીમાં કે પછી નાના મોટા સટ્ટામાં નુકસાન થાય, એટલે સમજવાનું તમારો શુક્ર પાવરફુલ નથી કે રાહુ પાવરફુલ નથી, ત્યારે જ આ વસ્તુ થાય. કન્યા રાશિનો શુક્ર ખાડે બેઠો છે, એટલે તમને ખાડામાં જ લઈ જાય ને સાહેબ, બીજે ક્યાં લઈ જાય? કેન્દ્રમાં બેઠો હોય તો વચ્ચે લઈ આવે, ઉપર લઈ આવે, પણ ખાડે બેઠેલો શુક્ર ખાડામાં જ લઈ જાય. તમારી કુંડળીમાં સૂર્ય બુધ શુક્ર ગુરુ ચારે ગ્રહો ખાડે છે અને પાંચમની તિથિ જયષ્ઠ નક્ષત્ર અને બુધવારનો દિવસ છે. રાહુ પણ લગ્નમાં બેઠેલો છે. સ્ફટિકની માળા પહેરો. એક તો પહેલા સ્ફટિકની માળા, શ્રી સુક્તમનો પાઠ આવે, શ્રી સુક્તમ દરરોજ જે શ્રી સુક્તમનો પાઠ કરવાનું રાખો. તમારા પાકીટમાં એક કપૂરના લવિંગ મૂકવાની રાખો. આનાથી ધીરે ધીરે બધું સારું થશે અને નાના મોટા લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની ત્રણ રાશિના જાતકોનું ભવિષ્યકાલનું કેવું રહેશે તે જણાવો. તુલા રાશિના કાલે નાના મોટા સ્વાસ્થ્યમાં સારું છે, ચિંતા કરવાની બાબત નથી. ધન ધાર્મિક કાર્યમાં વપરાશે, નાની મોટી નવી યોજનાઓની શરૂઆત થશે. શક્ય હોય તો આળસનો ત્યાગ કરજો. વાદળી શુભ કલર શુભાંક 2 વૃશ્ચિક રાશિને પૈસા ખોટી રીતે વેડફશો નહીં, ક્યાંક ને ક્યાંક અનાયાસે નિર્ણયો ખોટા પડી શકે છે. નવા વ્યક્તિઓનું આગમન થાય, બાળકોને લાભ થાય. ભૂરો શુભ કલર શુભાંક 4. ધનરાશિ નવી તક મળે, નાની મોટી તક મળે, અનુભવથી કંઈક શીખવા મળશે.
અણધારે પ્રવાસ થાય, સ્નાયુઓની તકલીફ ના થાય, ધ્યાન રાખજો ધનરાશિ વાળા. કમરમાં દુખાવો, પેટમાં દુખાવો કે નાનો મોટો દુખાવાની તકલીફ રહી શકે છે. ખોટો ક્યાંય ગુસ્સો ના કરવો. ધન સાચવીને રાખવું, ખોટા ધનનો ખર્ચા ના થાય, ખોટી જગ્યાએ પૈસા ના વપરાય. નારંગી શુભ કલર, શુભાંક સાત રહેશે. જી બેન. જી મહારાજ, અને અંતિમ ત્રણ રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિની વાત કરીએ તો કાલે ક્યાંક ને ક્યાંક અણધાર્યા પ્રવાસ થાય, સાથે સ્નાયુઓની તકલીફ થોડીક રહી જાય છે. ધન સાચવવાનું છે અને તમારે પણ કાલે ગુસ્સો ખોટો નથી કરવાનો, ધ્યાન રાખજો. નારંગી શુભ કલર, શુભાંક સાત રહેશે. કુંભ રાશિને ખર્ચ ઉપર અંકુશ લાવો, પૈસાનું નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે. ખોટા પૈસા બહુ વપરાય છે કુંભ રાશિ વાળા, ક્યાંય પણ આડાવડા પૈસા, આડાવડા રોકાણ નહીં, સમજી વિચારીને રોકાણ કરજો. ખાસ વ્યક્તિઓ, ખાસ મિત્રો તમારી લાગણી સમજશે. નાની મોટી મૂંઝવણ રહ્યા કરે જીવનમાં, નાની મોટી મૂંઝવણ હેરાન કર્યા કરે, શું કરવું શું ના કરવું ખબર ના પડે. છૂપો ભય લાગે, ખોટો ભય લાગે તો એવા ખોટા છૂપા ભયથી બીવાનું નથી. રાતો શુભ કલર, શુભાંક પાંચ. મીન રાશિના અજાણ્યા વ્યક્તિથી ધનલાભ છે. ઘરમાં નવી વસ્તુઓ આવી શકે છે. ઓફિસમાં કામ ઓછું રહે અને મનમાં શાંતિ જણાય. શુભ કલર આસમાની, શુભાંક એક રહે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેજો. ભાઈ કાલે જનો જન્મદિવસ, એક તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક લખમાં બેન સુંદર મજાનું કાળ કાઢશે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે આપણે જોઈશું. સૌ પ્રથમ તો આપણે કયું ટેરોડ છે તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે થોડુંક સાચવવાનું છે આ વર્ષે. લખમાં બેને જે રીતે કાર્ડ કાઢ્યું છે કે ભાઈ નકારાત્મક વિચારો કાલે ના આવે. આખા વર્ષમાં કોઈ નકારાત્મક વિચારોથી દૂર રહેવાનું છે, નકારાત્મક વ્યક્તિઓથી દૂર રહેવાનું છે. બીજું, તમને કાલે કોઈ હાવી ના થાય. આ વર્ષ તમારા માટે કાલે કોઈ ત્રીજું વ્યક્તિ તમારી પર હાવી ના થાય તેના માટે ખાસ ધ્યાન રાખવાની છે. નથી અમુક વખત લોકો હાવી થઈ જતા અને પછી વ્યક્તિ આપણને ગમે તેમ કરીને હેરાન કરવાનો પ્રયત્ન કરે. ખાસ કોઈ વ્યક્તિ આપણી પર હાવી ના થાય. બીજું, લોખંડની વસ્તુઓથી સાવધાન રહીશું. વ્હીકલ ચલાવતા આ વર્ષે ધ્યાન રાખીશું. અગ્નિ લોખંડથી થોડુંક સાચવવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસે ધીરે ધીરે લાભ મળશે, પણ એ ધીરે ધીરે લાભ મળે તે માટે થોડોક સમય રાહ જોવી પડશે. આખા વર્ષ દરમિયાન આકસ્મિક લાભ થવાનો યોગ છે તે થશે. શું કરવાથી આખું વર્ષ સારું રહેશે તો કાલે ભગવાન માં લક્ષ્મીની એક કમળવાળી મૂર્તિ અથવા તો ફોટો, જ્યાં માં લક્ષ્મીજી તમારા કમળ ઉપર બિરાજમાન હોય એવો એક ફોટો કાલે તમારે રાત્રે તમારા પાકીટમાં કે જે તે જગ્યા તમે વધારે પડતા કામ કરતા હોય ત્યાં રાખવાનું છે, જેથી આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજ નું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝ ના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.